नमस्कार विद्यार्थी मित्रों, मारू नाम है तुषार अने हूँ छू तमारो फिजिक्स टीचर। मित्रों आज आपणे धोरण 11 साइंसना चेप्टर नंबर 2 नी वात करीए छे, जेनुं नाम छे एकम अने मापन। खूब सरल चेप्टर छे, परीक्षानी दृष्टिए पण स्कोरिंग छे अने तमे सरळताथी शीखी शकशो। बराबर मित्रों, आ चेप्टरनी शरूआत करता पहेला आपणे जूना वर्षोमां स्पर्धात्मक परीक्षाओमां पूछायेला प्रश्नोनी उपर जरा नजर करिए तो तमे जोई शको के जेडबलीनी परीक्षामां छेल्ला 18 वर्षनी अंदर 58 प्रश्नो छे आ चेप्टरमांथी पूछाई गया छे। एवी ज रीते नीटनी परीक्षामां छे छेल्ला 32 वर्षनी अंदर 47 प्रश्नो पूछवामां आव्या छे, अने जो आपणे एम्सनी वात करीए मित्रों तो छेल्ला 26 वर्षमां 43 प्रश्नो पूछवामां आव्या छे। एटले ए रीते वेइटेजनी दृष्टिए जोईए तो आनी अंदरथी जे प्रश्नो पूछवामां आवे छे एनी संख्या पण વધારે છે અને પાછા પ્રમાણમાં સહેલા છે, એટલે તમને ઝડપથી આવડી પણ જાય। ઓકે, તો આ ચેપ્ટરની મિત્રો આપણે શરૂઆત કરીએ। નામ છે એકમ અને માપન। તો અહીંયા સૌથી પહેલો એક શબ્દ છે એકમ। મિત્રો આપણે એક ઘટનાનું ઉદાહરણ લઈએ અને ચેપ્ટરની શરૂઆત કરીએ। ધારી લો કે અહીંયા જમીન પર એક કોઈ ઝાડ છે, બરાબર છે। આ એક ઝાડ હું દર્શાવી રહ્યો છું તમારી સામે અને તમે જોઈ શકો, અને આના પરથી ધારી લો કે એક ફળ છે એ નીચે પડે છે। સપોઝ કે એક ફળ છે એ નીચે પડે છે, તો આ જે ઘટના બને છે આ ઘટના કેવી છે મિત્રો? કુદરતી ઘટના છે, બરાબર। તો આ ફળ નીચે પડે છે તો આ ઘટના સાથે સંકળાયેલી રાશિઓ કઈ? મારે આ ઘટનાનું વર્ણન કરવું છે તો કઈ રીતે કરી શકું? તો મિત્રો સૌથી પહેલો એક આઈડિયા એ આવે કે ભાઈ હું એની ઊંચાઈ માપી લઉં કે ભાઈ ફળ કેટલી ઊંચાઈથી પડે છે, એટલે કે હું એચનું માપન કરું, હાઈટ। એવી જ રીતે ફળ છે એ જમીન સુધી પહોંચવા માટે કેટલો સમય લે છે, હું સમયનું માપન કરું, ટીનું માપન। અને એવી જ રીતે એ જમીન પર પહોંચે છે ત્યારે એનો વેગ કેટલો હશે તો હું એના વેગનું માપન કરું। તો આ દરેક માહિતી આપણને જો મળી જાય તો આપણે આ જે ઘટના બને છે ફળ પડવાની ઘટના એની સચોટ રીતે તમામ માહિતીઓ મેળવી શકીએ, એનું વર્ણન કરી શકીએ। ખ્યાલ આવે છે? તો મિત્રો વાત રહી આ રાશિઓ માપવાની, ઊંચાઈ, સમય અને વેગ। તો મિત્રો આ તમે માપો ત્યારે તમને આંકડાકીય મૂલ્યો મળે। ધારી લો કે આપણે એમ કહીએ કે ભાઈ આ ઊંચાઈ છે એ 5.7 છે અથવા 5.70 છે, તો પાછળ એનો એકમ લખ્યા વગર કશી આપણને માહિતી નહીં મળે। તો આની પાછળ તમે શું એકમ લખશો? કેટલી ઊંચાઈથી પડ્યું? તો કે યસ, મીટર તમે લખશો, 5.70 મીટર, આટલી ઊંચાઈથી પડે છે। આ મીટર મિત્રો જ્યારે જુઓ છો ત્યારે તમને આઈડિયા આવે છે કે આ જે રાશિ આપેલી છે એ ઊંચાઈ છે। ખ્યાલ આવે છે? એવી જ રીતે હું જો તમને સમય માટે કહું તો તમને કંઈક આંકડાકીય મૂલ્ય મળશે, પછી તમે શું લખશો? સેકન્ડ લખશો, એ સેકન્ડ જોઈને મને ખ્યાલ આવે કે ભાઈ હા એ ફળને પડવા માટે લાગતો સમય છે આટલા સેકન્ડ છે। એવી જ રીતે વેગ માટે પણ કહી શકાય। ખ્યાલ આવે છે? ઓકે, તો આ જે આંકડાકીય મૂલ્યો મળે છે એની પાછળ જે આપણે લગાવવું પડે છે અને એનું જે પ્રમાણિત માપ આપણને મળી જાય, જેમ કે ઊંચાઈ છે એનું પ્રમાણિત માપ છે મીટર, એ પ્રમાણિત માપ ઉપરથી આપણે એ વસ્તુને સારી રીતે સમજી શકીએ। તો મિત્રો આ એકમ કઈ રીતે વ્યાખ્યાયિત કરાય છે? ખરેખર એકમ છે શું? આ એકમ થયા એના મીટર છે, પછી સેકન્ડ છે, એ જે તે રાશિના એકમ થયા। તો આ એકમ વ્યાખ્યાયિત કઈ રીતે કરી શકાય? ઓકે, તો એ આપણે જોઈએ મિત્રો કે એકમ ખરેખર છે શું। તો આપણે જો એકમની વાત કરીએ મિત્રો તો એ જે તે ભૌતિક રાશિનું પ્રમાણિત માપ છે। શું છે એકમ? એ જે તે ભૌતિક રાશિનું પ્રમાણિત માપ છે। અહીંયા રાશિ તરીકે આપણે ઊંચાઈ લઈએ તો મીટર છે એ ઊંચાઈનું પ્રમાણિત માપ કહેવાય, ત્યાં તમે કિલોગ્રામ લખો તો ચાલે? ન ચાલે। સેકન્ડ છે એ સમયનું પ્રમાણિત માપ છે, ત્યાં તમે મીટર લખો તો ચાલે? ન ચાલે। સમજાય છે? ઓકે, એટલે એકમ શું છે? જે તે ભૌતિક રાશિનું પ્રમાણિત માપ। તો આપણે ટૂંકમાં મિત્રોની વ્યાખ્યા લખીએ કે ભૌતિક રાશિના પ્રમાણિત માપને ભૌતિક રાશિના પ્રમાણિત માપને એ ભૌતિક રાશિનો એકમ કહે છે। આપણે ટૂંકમાં યાદ રાખીએ, કોઈ પણ ભૌતિક રાશિનું પ્રમાણિત માપ એટલે એ ભૌતિક રાશિનો એકમ। એવી જ રીતે વેગ માટે પણ તમને ખ્યાલ છે, વેગનું પ્રમાણિત માપ શું હોય? તો કે મીટર પ્રતિ સેકન્ડ, અને એ બને એનો એકમ। ક્લિયર થાય છે? ઓકે, તો આ વાત હતી એકમની। મિત્રો આપણે આગળ વાત કરવી છે જુદી જુદી ભૌતિક રાશિઓની, એના એકમોની અને એકમ પદ્ધતિઓની। તો આપણે એની અંદર આગળ વધીએ તો આપણી પાસે મિત્રો જુદા જુદા પ્રકારની ભૌતિક રાશિઓ છે। એ ભૌતિક રાશિઓના પ્રકાર વિશે આપણે મિત્રો જોઈએ તો એની અંદર આપણને ખ્યાલ આવે કે
ત્રણ પ્રકારની ભૌતિક રાશિઓ આપણી પાસે છે, જોઈએ આપણે ભૌતિક રાશિઓ તેમના એકમો અને એકમ પદ્ધતિ. આ ત્રણની મિત્રો આપણે વાત કરીએ. ચાલો મિત્રો સૌથી પહેલી વાત કરવી છે ભૌતિક રાશિઓની. હું તમને એ ત્રણેયની કેટેગરી આપી દઉં કે મિત્રો આપણી પાસે ત્રણ પ્રકારની ભૌતિક રાશિઓ છે. એક છે મૂળભૂત ભૌતિક રાશિ, હવે આપણે ટૂંકમાં લખીએ ભૌતિક રાશિ. બીજી છે મિત્રો સાધિત ભૌતિક રાશિ, અને ત્રીજા પ્રકારની મિત્રો છે પૂરક ભૌતિક રાશિ. તો ખાસ ધ્યાન આપજો મિત્રો, ત્રણ પ્રકારની ભૌતિક રાશિઓ છે, મૂળભૂત ભૌતિક રાશિ, સાધિત અને પૂરક ભૌતિક રાશિ. મિત્રો આ મૂળભૂત ભૌતિક રાશિ શું છે? તો મિત્રો એ મૂળભૂત ભૌતિક રાશિ એ આપણી પાસે જે ભૌતિક રાશિઓ છે, ઘણી બધી ભૌતિક રાશિઓ છે, એમાંની અમુક ચોક્કસ રાશિઓ છે અને એના ઉપયોગથી આપણે સાધિત ભૌતિક રાશિઓ મેળવી શકીએ અથવા સાધિત ભૌતિક રાશિના એકમો મેળવી શકીએ. આ સાધિત એટલે મેળવેલું, સાધિત એટલે શું? મેળવેલું. તો આ જે મૂળભૂત ભૌતિક રાશિઓ છે એના ઉપયોગથી આપણે આ જે સાધિત ભૌતિક રાશિઓ છે એને મેળવી શકીએ, એના એકમોને પણ આપણે મેળવી શકીએ. તો મિત્રો આ મૂળભૂત ભૌતિક રાશિઓ આપણી પાસે છે કેટલી? તો એ માત્ર ને માત્ર કેટલી છે? સાત છે. કેટલી છે મૂળભૂત ભૌતિક રાશિઓ? સાત. એ સાત ભૌતિક રાશિઓ ઉપરથી આપણે આ સાધિત ભૌતિક રાશિના બધા જ એકમોને મેળવીશું, એ આપણે આગળ જોઈશું અને ત્યારબાદ આપણે વાત કરીશું પૂરક ભૌતિક રાશિઓની. મિત્રો આ જે મૂળભૂત ભૌતિક રાશિઓ છે એના જે એકમો છે એને કહીશું આપણે મૂળભૂત એકમો. સાધિત ભૌતિક રાશિના એકમોને શું કહીશું? સાધિત એકમો, એટલે કે મેળવેલા એકમો, ડિરાઈવ કરેલા એકમો. અને પૂરક ભૌતિક રાશિના એકમોને કહીશું આપણે પૂરક એકમો. ક્લિયર થાય છે? ઓકે. તો આ વાત હતી મૂળભૂત રાશિઓની. ત્યારબાદ મિત્રો આપણે વાત કરવી છે એના એકમોની. તો એકમોની વાત કરતા પહેલા મિત્રો આપણે સમજવી પડે એકમ પદ્ધતિ. તો આપણે એકમ પદ્ધતિની અંદર જઈએ મિત્રો. તો એકમ પદ્ધતિઓમાં પાંચ પ્રકારની એકમ પદ્ધતિઓ છે મિત્રો આપણી પાસે. કેટલી છે? પાંચ પ્રકારની. અને એ પાંચે પાંચ પ્રકારને આપણે અહીંયા નામ સહિત લખીએ તો પહેલી અને સૌથી જૂની જે એકમ પદ્ધતિ છે એ છે મિત્રો FPS એકમ પદ્ધતિ. કઈ એકમ પદ્ધતિ? FPS. અને FPS એટલે ફૂટ, પાઉન્ડ અને સેકન્ડ એકમ પદ્ધતિ. જુઓ એફ એટલે ફૂટ, પી એટલે પાઉન્ડ, એસ એટલે સેકન્ડ. ફૂટ, પાઉન્ડ, સેકન્ડ એકમ પદ્ધતિ આ સૌથી જૂની બ્રિટિશ એકમ પદ્ધતિ છે. બીજી મિત્રો છે CGS એકમ પદ્ધતિ. જુઓ CGS શું લખાશે? સી એટલે સેન્ટીમીટર, સી એટલે સેન્ટીમીટર, જી એટલે ગ્રામ અને એસ એટલે સેકન્ડ. સેન્ટીમીટર, ગ્રામ, સેકન્ડ એકમ પદ્ધતિ. નંબર ત્રણની મિત્રો વાત કરીએ, ત્રીજા નંબરની છે MKS એકમ પદ્ધતિ. MKS, એમ એટલે મીટર, કે એટલે કિલોગ્રામ અને એસ એટલે સેકન્ડ. ખ્યાલ આવે છે? મીટર, કિલોગ્રામ, સેકન્ડ. ત્યારબાદ મિત્રો શોધ થઈ વિદ્યુત પ્રવાહની. શાને શોધ થઈ? વિદ્યુત પ્રવાહની. તો એ ચોથી એકમ પદ્ધતિ આપણી પાસે આવે છે MKSA, મીટર, કિલોગ્રામ, સેકન્ડ એઝ ઇટ ઇઝ અને એ ફોર એમ્પિયર. તો આપણે ડાયરેક્ટ લખી દઈએ આ છે મીટર, કિલોગ્રામ, સેકન્ડ અને ચોથી કઈ આવે મિત્રો? એમ્પિયર. અને સૌથી અગત્યની અને સર્વ સ્વીકૃત એ છે સિસ્ટમ ઇન્ટરનેશનલ. શું નામ છે એનું? સિસ્ટમ ઇન્ટરનેશનલ. આને આપણે સ્વીકારીએ છીએ હાલમાં. ઓકે, જ્યારે લેબમાં મિત્રો આપણે વર્ક કરતા હોઈએ ત્યારે આપણે મોટા ભાગે CGS એકમ પદ્ધતિમાં કામ કરતા હોઈએ. તો આપણા માટે આ બે એકમ પદ્ધતિઓ અગત્યની બની રહેશે અને એની જ અંદર આપણે આગળ વાત કરીશું. તો ટૂંકમાં સમજીએ કેટલી એકમ પદ્ધતિઓ મિત્રો? પાંચ એકમ પદ્ધતિઓ. FPS ફૂટ પાઉન્ડ સેકન્ડ, CGS સેન્ટીમીટર ગ્રામ સેકન્ડ, MKS એટલે મીટર કિલોગ્રામ સેકન્ડ, MKSA એટલે મીટર કિલોગ્રામ સેકન્ડ અને એમ્પિયર, અને અંતિમ છે SI સિસ્ટમ ઇન્ટરનેશનલ. આને આપણે યાદ રાખીશું. ક્લિયર છે?
मित्रों आज सिस्टम इंटरनेशनल एकम पद्धति छे एनी अंदर जे आ मूलभूत भौतिक राशिओ जेने आपणे कीधी केटली छे सात छे तो ए सात भौतिक राशिओ ने मूलभूत भौतिक राशिओने आपणे व्याख्यायित करवी छे तो मित्रों जोईए के आ सिस्टम इंटरनेशनल नी अंदर केटली राशिओ छे एना एकमनुं नाम शुं छे एनी संज्ञा शुं छे एनी व्याख्या शुं छे व्याख्याने आपणने जरूर नथी पण आपणे एनुं भौतिक राशि एनी एकमनुं नाम अने एनी संज्ञा जोईए मित्रों तो सौथी पहेला आपणे लखीए मूलभूत भौतिक राशि मूलभूत भौतिक राशि त्यार बाद मित्रों आपणे वात करीए ना एकमनुं नाम अने त्यार बाद एनी संज्ञा आपणे जोईए मित्रों बराबर छे तो सौथी पहेली मूलभूत भौतिक राशि मित्रों आपणे जो लखीए तो ए भौतिक राशि छे लंबाई कई छे ए आपणे क्रम पण आपीए पहेली छे लंबाई एने एकमनुं नाम छे मित्रों मीटर વાત આપણે હમણાં જ કરી કે લંબાઈનું જે માપન છે એ આપણે મીટર પણ અહીંયા પ્રમાણિત એકમ આપણે લઈએ છીએ અને એની સંજ્ઞાને મિત્રો આપણે કહીશું સ્મોલ એમ એવી જ રીતે મિત્રો બે નંબરમાં વાત કરીએ લંબાઈ પછી આવશે દળ દળના એકમનું નામ છે કિલોગ્રામ જો કિગ્રા નહીં લખીએ આખું જ લખીશું આપણે કિલોગ્રામ અને એનો એકમ મિત્રો શું છે સોરી સંજ્ઞા શું છે કેજી બરાબર છે નંબર ત્રણની વાત કરીએ મિત્રો સમય બધા જ જાણો છો એકમનું નામ શું હશે સેકન્ડ અને એને આપણે દર્શાવીશું સ્મોલ એસ વડે ક્લિયર ચોથી ભૌતિક રાશિ મિત્રો આપણી પાસે છે વિદ્યુત પ્રવાહ તો એ વિદ્યુત પ્રવાહ આપણે લખીએ વિદ્યુત પ્રવાહ અને એ વિદ્યુત પ્રવાહનું એકમનું નામ છે એમ્પિયર અને એની સંજ્ઞાને શું લખીશું આપણે કેપિટલ એ તરીકે ઓકે પાંચ નંબરની મિત્રો ભૌતિક રાશિ છે થર્મોડાયનેમિક તાપમાન આપણે જેને તાપમાન કહીએ છીએ એ જ બરાબર નવું કશું નથી એ તાપમાન છે અને તાપમાનનો એકમનું નામ મિત્રો છે કેલ્વિન શું નામ છે કેલ્વિન વૈજ્ઞાનિક કેલ્વિનના નામ પરથી કેલ્વિન અને એનો એકમ છે કેપિટલ કે ક્લિયર છ નંબર મિત્રો છે જ્યોતિની તીવ્રતા શું છે જ્યોતિ અથવા જ્યોતિ તીવ્રતા બરાબર અને જ્યોતિ તીવ્રતાનો એકમ છે મિત્રો કેન્ડેલા શું એકમ છે એનો કેન્ડેલા અને એની સંજ્ઞા શું છે સીડી બંને સ્મોલમાં કેન્ડેલાને લખીશું સીડી અને સાતમી ભૌતિક રાશિ મિત્રો એનું નામ છે દ્રવ્યનો જથ્થો શું છે દ્રવ્યનો જથ્થો જેને તમે મોલની અંદર લો છો તો એને આપણે એકમના નામમાં લખીશું મોલ અને એની સંજ્ઞા તમે જાણો છો એમ ઓ એલ સ્મોલમાં મોલ બરાબર તો મિત્રો તમે અહીંયા જોઈ શકો કે સાત ભૌતિક રાશિઓ છે આપણી પાસે એ સાથે સાતના એકમો પણ છે અને એમની સંજ્ઞાઓ પણ છે તો આ જે સાત ભૌતિક રાશિઓ છે એને આપણે કાળજીથી યાદ રાખીશું મિત્રો કારણ કે આ સાત ભૌતિક રાશિઓ મૂળભૂત ભૌતિક રાશિઓ છે એના ઉપયોગથી આપણે સાધિત ભૌતિક રાશિઓના એકમો વ્યાખ્યાયિત કરવાના છીએ ક્લિયર છે ઓકે તો અત્યારે તમે આને નોટ ડાઉન કરી લો ત્યારબાદ આપણે આગળ વધીએ ચાલો મિત્રો મૂળભૂત ભૌતિક રાશિઓ અને તેમના એકમોની વાત કર્યા પછી હવે આપણે વાત કરવી છે સાધિત ભૌતિક રાશિઓ અને તેમના એકમો એટલે કે સાધિત એકમો વિશે મિત્રો આપણને ખ્યાલ છે કે ભાઈ જે મૂળભૂત ભૌતિક રાશિઓ આપણી પાસે છે એમાંથી જે ભૌતિક રાશિઓ ઉપજાવવામાં આવે બનાવવામાં આવે એને આપણે કહીશું સાધિત ભૌતિક રાશિઓ અને એ સાધિત ભૌતિક રાશિના એકમોને કહીશું આપણે સાધિત એકમો તો મિત્રો આ સાધિત ભૌતિક રાશિઓ કઈ કઈ હોઈ શકે બરાબર ઘણી બધી છે તો આપણે એમાંના અમુક ઉદાહરણો લઈએ અને એના આધારે આપણે આગળ વધીને એમાં સાધિત એકમોની ચર્ચા પણ કરવી છે તો જુઓ પહેલી હું મિત્રો ભૌતિક રાશિ લઉં ધારી લો કે વેગ છે તો જો હું વેગની વાત કરું છું તો મને વેગનો એકમ મેળવી શકાય બરાબર છે તો વેગનો એકમ મેળવવા માટે આપણે શું કરીએ તો વેગને તમે શું લખો તો તમે લખો અંતરના છેદમાં સમય જુઓ અંતરના છેદમાં સમય લખો કે ના લખો લખાય અંતર એટલે કોનું પરિમાણ લંબાઈનું પરિમાણ શું આવે મીટર આવે કે ન આવે જુઓ તો અને સમયનો શું આવે સેકન્ડ આવે કે ન આવે આ અંતર અને સમય શું છે મૂળભૂત ભૌતિક રાશિઓ તો અંતરનો એકમ મીટર સમયનો એકમ સેકન્ડ તો વેગનો એકમ શું બન્યો મીટર પ્રતિ સેકન્ડ ખ્યાલ આવે છે અથવા મિત્રો એને આ રીતે પણ લખાય ધ્યાન આપજો મીટર સેકન્ડ ઇન્વર્સ નીચે છે કોઈ ઘાત નથી તો એક ઘાત હોય ઉપર જાય તો માઇનસ વન થાય સમજ પડી તો આજે વેગ છે એ સાધિત ભૌતિક રાશિ કહેવાય અને એનો એકમ છે ને કહેવાય સાધિત એકમ કેમ સાધિત ભૌતિક રાશિ કારણ કે મૂળભૂત ભૌતિક રાશિઓ પરથી જે મળેલું છે
અને એની જ રીતે એનો જે એકમ છે પણ મૂળભૂત રાશિઓના એકમો પરથી જ મેળવેલો છે. સમજ આવે છે? બીજું ઉદાહરણ લઈએ એટલે ક્લિયર થાય. જુઓ બીજું ઉદાહરણ હું લઉં છું પ્રવેગનું. પ્રવેગને શું લખાય મિત્રો? વેગના છેદમાં સમય લખાય, બરાબર. પણ વેગને શું લખાય? આ વેગ છે એને શું લખાય? જુઓ અંતરના છેદમાં સમય લખાય. તો અંતરના છેદમાં સમય, અને આ સમય તો છે જ, તો હજુ ગુણાકારમાં સમય. ખ્યાલ આવ્યો? વેગનું મેં શું લખ્યું છે? અંતરના છેદમાં સમય, અને આ સમય તો છે જ. તો શું થયું? અંતરના છેદમાં સમયનો વર્ગ થઈ ગયો કે ના થઈ ગયો મિત્રો? હવે જુઓ મૂળભૂત ભૌતિક રાશિ આવી ગઈ. હા, તો પ્રવેગ કેવી કહેવાય? સાધિત ભૌતિક રાશિ. હવે એના એકમની વાત કરીએ તો જુઓ આ મૂળભૂત ભૌતિક રાશિ અંતર, એનો એકમ શું છે? મીટર. અને સમયનો એકમ સેકન્ડ, પણ એનો સ્ક્વેર તો મીટર ના છેદમાં સેકન્ડનો સ્ક્વેર. ક્લિયર છે? અથવા એને શું લખાય? આ રીતે લખવા જઈએ તો, વિચારો તો શું લખી શકાય? મીટર ઇન્ટુ સેકન્ડ માઇનસ ટુ લખાય, કેમ કે નીચે બે છે, ઉપર જાય તો માઇનસ બે. ક્લિયર થાય છે? ઓકે, ચાલો. એવી જ રીતે મિત્રો આપણે વાત કરીએ, ધારી લો કે વેગમાન લઈએ. વેગમાન વિશે તમે જાણો છો એને પી તરીકે દર્શાવીએ આપણે, બરાબર. તો વેગમાન શું છે? તો કે દળ અને વેગનો ગુણાકાર. દળ અને વેગનો ગુણાકાર, ખ્યાલ આવે છે? એમ ઇન્ટુ વી, દળ અને વેગનો ગુણાકાર. દળ તો મૂળભૂત ભૌતિક રાશિ જ છે, તો દળનું દળ જ રહેવા દઈએ. વેગ મૂળભૂત ભૌતિક રાશિ નથી, તો આપણે કન્વર્ટ કરીએ. વેગને શું લખ્યું? અંતરના છેદમાં સમય. તો આ છે અંતર છેદમાં સમય. હવે જુઓ બધી જ મૂળભૂત ભૌતિક રાશિઓ આવી ગઈ છે. હા, તો વેગમાન કેવું છે? સાધિત ભૌતિક રાશિ છે. હવે તમે એકમો મૂકો. જુઓ દળનો શું આવશે? યાદ કરો પેલું ટેબલ આપણું, સાત મૂળભૂત ભૌતિક રાશિવાળો. દળનો એકમ આવે મિત્રો કિલોગ્રામ. અંતરનો શું આવે? એ તો લખેલું જ છે ઉપર, મીટર છે. અને સમયનો શું આવે? સેકન્ડ આવે. તો કિલોગ્રામ ઇન્ટુ મીટરના છેદમાં સેકન્ડ. આ સેકન્ડને ઉપર લઈ જઈએ તો શું લખી શકાય મિત્રો? તો આવું લખી શકાય, કિલોગ્રામ ઇન્ટુ મીટર ઇન્ટુ સેકન્ડ માઇનસ વન. હવે ક્લિયર થાય છે? બરાબર. હજુ એક ઉદાહરણ લઈએ. જુઓ ધારી લો કે આપણે બળની વાત કરીએ. બળ એટલે દળ ગુણ્યા પ્રવેગ. દળ ગુણ્યા પ્રવેગ, આ તમે જાણો છો. બળ એફ ઇઝ ઇક્વલ ટુ એમ ઇન્ટુ એ, આવું હતું ને, ફાધર બરાબર મધર. યાદ કરો, યાદ કરો, ફાધર બરાબર મધર, રહી ગયું યાદ? બરાબર. તો દળ ગુણ્યા પ્રવેગ. ભાઈ દળ તો મૂળભૂત ભૌતિક રાશિ, પણ પ્રવેગ મૂળભૂત ભૌતિક રાશિ નથી. પ્રવેગ માટે તો અંતરના છેદમાં સમયનો વર્ગ લખવો પડે. તો સીધું લખી દઈએ મિત્રો આના માટે, કે ઇઝ ઇક્વલ ટુ દળ ગુણ્યા અંતરના છેદમાં સમયનો વર્ગ. હવે ઉપર તારવેલું છે તો સીધું મૂકી દઉં છું. હવે બધી જ મૂળભૂત ભૌતિક રાશિઓ છે. હા, હવે એમના એકમો મૂકીએ તો બળનો એકમ મળી જાય. તો જોઈએ શું આવે એકમમાં. તો દળનો એકમ આવે કિલોગ્રામ, અંતરનો શું આવે? મીટર. અને છેદમાં સમય, સમયનો સેકન્ડ, પણ એનો વર્ગ એટલે કે સેકન્ડનો સ્ક્વેર. અથવા શું લખી શકાય મિત્રો આને? અને શું લખી શકાય સેકન્ડ સ્ક્વેરને ઉપર લઈ જઈએ તો? તો આવું લખાય, કિલોગ્રામ ઇન્ટુ મીટર ઇન્ટુ સેકન્ડ માઇનસ ટુ. લખી શકાય કે ન લખી શકાય? લખી શકાય. સમજ આવે છે? એવી જ રીતે મિત્રો હજુ એક ઉદાહરણ આપણે લઈએ. ધારી લો કે કાર્ય લઈએ. શું લઈએ? કાર્ય લઈએ. કાર્યને શાના વડે દર્શાવાય? ડબલ્યુ વડે. કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર. શું આવે કાર્ય એટલે? બળ ગુણ્યા સ્થાનાંતર. બળનું હવે હું જાણું છું, દળ ગુણ્યા અંતરના છેદમાં સમયનો વર્ગ. હવે સમજાય છે? સ્થાનાંતર એટલે અંતરનો એકમ છે. તો હવે સીધું લખી શકાય અહીંયા? તો અહીંયા શું લખાશે જુઓ તો, અહીંયા લખાય દળ ગુણ્યા અંતર છેદમાં સમયનો વર્ગ. બળ માટે તો આવું તારવી જ દીધું છે, ગુણ્યા શું લખી શકાય? સ્થાનાંતર. તો આનો આપણને એકમ જોઈએ. હવે જુઓ દરેક છે મૂળભૂત ભૌતિક રાશિમાં છે, અહીંયા શું કરી શકાય? તો દળનો શું આવે મિત્રો એકમ? કિલોગ્રામ આવે. અંતરનો શું આવે? મીટર. તો સ્થાનાંતર શું છે? અંતરનું જ પરિમાણ છે. તો એનો પણ મીટર, આનો પણ મીટર. તો બે વાર મીટર ગુણાકારમાં તો શું આવે? મીટરનો વર્ગ આવે. છેદમાં શું છે? સેકન્ડ. સમય એટલે સેકન્ડ. તો સેકન્ડનો વર્ગ, અથવા ખાલી એસનો વર્ગ લખો તો પણ ચાલે. છેદમાં આવે સેકન્ડનો વર્ગ. ઓકે, તો ઉપર લઈ જાઓ શું આવે?
કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ માઇનસ ટુ. સમજ આવે છે, ખ્યાલ આવે છે? ઓકે, હજુ મિત્રો આપણે આગળ વધીએ. જો તમારું ક્લેરિફિકેશન આપણે હજુ થાય એવું કંઈક કરીએ. હવે આપણે સ્થિતિ ઉર્જાની વાત કરીએ. મિત્રો કોની વાત કરવી છે? છ નંબરનું આપણે ઉદાહરણ લઈએ કે ભાઈ સ્થિતિ ઉર્જા. તો સ્થિતિ ઉર્જા શું આવે? સ્થિતિ ઉર્જાનો જો યુ તરીકે દર્શાવવું તો આપણે એમ જી એચ આવું ઉદાહરણ આવું સૂત્ર લેતા હતા આપણે, બરાબર? યુ ઇઝ ઇક્વલ ટુ એમ જી એચ આવું સૂત્ર લેતા હતા. એમ એટલે શું છે? દળ. જી શું છે? ગુરુત્વ પ્રવેગ, એટલે કે પ્રવેગ. અને એચ શું છે? ઊંચાઈ. તો દળ માટે તો મને ખબર છે મૂળભૂત ભૌતિક રાશિ જ છે. પ્રવેગ માટે જુઓ તો પ્રવેગ માટે શું છે? અંતરના છેદમાં સમયનો વર્ગ. તો લખી શકાય અંતરના છેદમાં સમયનો વર્ગ ગુણ્યા ઊંચાઈ. હવે જુઓ ઊંચાઈ છે તો લંબાઈનું પરિમાણ છે અંતરનું. હવે બધી જ મૂળભૂત ભૌતિક રાશિઓ છે. હા, તો આનો એકમ શું લખાય? જુઓ તો દળનો લખાય કિલોગ્રામ, અંતરનો લખાય મીટર, ઊંચાઈનો પણ મીટર. તો બે વાર આવે તો મીટર સ્ક્વેર. આ મીટર અને આ પણ મીટર. મીટરનો સ્ક્વેર છેદમાં શું આવશે? સેકન્ડનો સ્ક્વેર. તો તમે આને શું લખી શકો? તો લખી શકાય કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ માઇનસ ટુ લખી શકાય. જુઓ આ પણ ઉર્જા છે, આ પણ કાર્ય ઉર્જા. જુઓ કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડ માઇનસ ટુ, કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડ માઇનસ ટુ, સરખું સરખું છે. બરાબર, રાશિઓ ભલે અલગ છે પણ એના એકમો કેવા છે? એક સમાન છે. મિત્રો હજુ એક ઉદાહરણ લઈએ આપણે ગતિ ઉર્જાનું. જુઓ ગતિ ઉર્જા, ગતિ ઉર્જાને શું લખાય? કે તરીકે લખાય, કેપિટલ કે. તો એ આવે હાફ એમ વી સ્ક્વેર, યાદ છે? હાફ એમ વી સ્ક્વેર. તો આના માટે શું આવશે? ગતિ ઉર્જા હાફ એમ વી સ્ક્વેર. તો અહીંયા મિત્રો હાફ તો અચળ છે, સંખ્યા છે, એનો કોઈ એકમ ન હોય. હવે લખીએ દળનો એકમ શું આવે? સીધું લખીએ કિલોગ્રામ. વી સ્ક્વેર વેગ માટે જુઓ, વેગનો સ્ક્વેર એટલે કે અંતરના છેદમાં સમય આખાનો વર્ગ. અને અહીંયા લખાય મીટર પર સેકન્ડ, તો હું અહીંયા લખું મીટર પર સેકન્ડ, પણ એનો આખાનો વેગ. કેમ કે વેગનો એકમ શું છે ભાઈ? વેગનો એકમ છે મીટર પ્રતિ સેકન્ડ. તો વેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ અને એનો વર્ગ. તો આને શું લખી શકાય? તો આને લખી શકાય આવું કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેરના છેદમાં સેકન્ડ સ્ક્વેર. જુઓ ઓકે, અને આને તમે બીજી રીતે પણ લખી શકો કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ માઇનસ ટુ. લખી શકાય કે ન લખી શકાય? લખી શકાય. મિત્રો આવા ઘણા બધા ઉદાહરણો આપણી પાસે અવેલેબલ છે, પણ એ હું તમારા ઉપર છોડું છું. જ્યારે જ્યારે આપણે ચેપ્ટર ચાલતા જશે ત્યારે ત્યારે આપણે જે તે ભૌતિક રાશિ હશે એના એકમોને આપણે મૂળભૂત એકમોના સંદર્ભમાં લાવીશું. તમે કોઈ પણ ઉદાહરણ જુઓ, કિલોગ્રામ મીટર સેકન્ડ, કિલોગ્રામ મીટર સેકન્ડ, અહીંયા પણ એ જ છે, અહીંયા પણ કિલોગ્રામ મીટર સેકન્ડ સ્ક્વેર. ગમે ત્યાં તમે કોઈ પણ એકમ જોઈ લો, એ મૂળભૂત એકમો જ છે આપણા, જે આપણે ટેબલમાં ભરેલા એસઆઈ એકમ પદ્ધતિમાં એ જ છે, બરાબર? એટલે જે પણ આપણી પાસે ભૌતિક રાશિ આવશે એને એકમોને આપણે મૂળભૂત એકમોના સંદર્ભમાં લઈ જઈશું. ક્લિયર છે? એટલે એના માટે તમને મૂળભૂત એકમો વાળું આખું ટેબલ આવડતું હોવું જોઈએ. પેલી જે સાત ભૌતિક રાશિઓ છે એ સાત ભૌતિક રાશિઓને એમના એકમનું નામ અને સંજ્ઞા સહિત તમને આવડતું હોવું જોઈએ. તો આ બધી જ વસ્તુઓ કેવી છે? ઇઝી છે. ક્લિયર થાય છે? ઓકે મિત્રો, હવે પછી આપણે જ્યારે મળીશું ત્યારે આપણે પૂરક ભૌતિક રાશિઓ અને તેમના એકમોની ચર્ચા કરવાના છે. પણ ત્યાં સુધી તમે આ બોર્ડને નોટ ડાઉન કરી લો અને એ સિવાયનું જે પણ કંઈ વર્ક છે એ હું તમને મોકલી આપું છું.